અમદાવાદમાંથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અમદાવાદના દિલ્હી ચકલા પાસે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. અમદાવાદમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. દિલ્હી ચકલા પાસે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે અને આ ફૂડ પોઈઝનિંગ લગ્ન પ્રસંગ દરમિયાન બન્યું છે. 150 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. વેસ હોસ્પિટલમાં સારવાર અર્થે આ 150 લોકોને ખસેડવામાં આવ્યા છે. મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે. અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જે આયુષી, સમગ્ર વિગતથી અમને જાણ કરશો. જે રીતે આજે ઘટના સામે આવી છે કે એક લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનની ઘટના જે છે તે સામે સર્જાઈ હતી. જે એક સાઈબાગ વિસ્તારના હોલમાં જે છે લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન દૂધીનો હલવો અને બિરયાની જે છે તે જ્યારે જે આવ્યા હતા જે લોકો લગ્ન પ્રસંગમાં તે લોકોએ ખાધું હતું, જેના કારણે ફૂડ પોઈઝન થયું હતું. ત્યારે એમાંથી 45 જેટલા લોકો જે છે તેને હાલ સારવાર અર્થે ખસેડ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી સામે આવી હતી કે જયારે વીએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમને, ત્યારે તેમની સારવાર નથી અપાઈ રહી. ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. મહત્વના સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે. દિલ્હી ચકલા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની બનાવ બન્યો છે અને લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે. 150 લોકોની ફૂડ પોઈઝનિંગની અસરથી અસર થઈ છે અને આ સાથે જ અમારા સંવાદદાતાએ જે પ્રમાણે જણાવ્યું કે વીએસ હોસ્પિટલમાં તમામને સારવાર અર્થે ખસેડવામાં તો આવ્યા છે પરંતુ સારવાર નથી મળી રહી, એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.